ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રી આઈ વી પટેલ કોલેજ ઓફ કોમર્સ નડિયાદ ખાતે હું કિશોરભાઈ જી ઢોલે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું બીકોમ કોમ સેમિસ્ટર ત્રણ સબ્જેક્ટ મટિરિયલ એન્ડ પ્રોડક્શન મેનેજમેન્ટ યુનિટ નંબર બે પરચેસિંગ ખરીદીની ચર્ચા આપણે આજે કરવાની છે એના પાર્ટ વનમાં તો વિદ્યાર્થી મિત્રો તમે શું જાણો છો કે ધંધા કે એકમની સફળતાનો આધાર તેના નફા પર રહેલો છે અને નફાનો આધાર વેચાણ પર રહેલો છે વેચાણનો આધાર ઉત્પાદન પર રહેલો છે જ્યારે ઉત્પાદનનો આધાર ખરીદી પર રહેલો છે તેથી એમ કહી શકાય કે ધંધાતા ધંધાની સફળતા ખરીદીના કેન્દ્રબૂંદમાં રહેલી છે દરેક ધંધાકીય એકમમાં જરૂરી ચીજવસ્તુઓ સાધનો વગેરેનો ખરીદીનું કાર્ય સામાન્ય ધોરણે કરવામાં આવતું હોય છે કોઈ પણ ધંધાકીય એકમ મહત્તમ નફર પ્રાપ્ત કરવો હોય તો યોગ્ય ખરીદી એ ખૂબ જ મહત્ત્વની બાબત ગણાય છે કારણ કે ખરીદી યોગ્ય રીતે કરવામાં આવી હોય તો જ આપણે મહત્તમ વેચાણ સુધી પહોંચી શકીએ કારણ કે ધંધાના સંચાલકોએ કાચો માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ છૂટા ભાગો ઓજારો હથિયારો પરચુરણ માલ સામગ્રી યંત્રો સાધનો વગેરેની જીઆત પ્રમાણે ખરીદી કરવી જ પડતી હોય છે જો ઉત્પાદકીય એકમ હોય તો કાચો માલ અર્ધ તૈયાર માલ છૂટા ભાગો ઓજારો વગેરેની ખરીદી કરવાનું કાર્ય કરવું પડે છે જો વેપારી એકમ હોય તો તૈયાર ચીજવસ્તુઓ કે સેવાની ખરીદી કરવી પડે છે આમ દરેક પ્રકારના ધંધા કે એકમ માટે ખરીદી મહત્ત્વનું કાર્ય ગણી શકાય છે જો ખરીદીનું કાર્ય અસરકારક રીતે અને કાર્યક્ષમતાથી કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ ચીજવસ્તુની ગુણવત્તા અને એકમની નફાકારકતામાં વધારો થઈ શકે અને તેથી જ સંચાલકો એ ખરીદીના કાર્ય માટે યોગ્ય કાળજી લેવી જરૂરી બને છે આ માટે મોટા ભાગના ધંધાકીય એકમોમાં અલગથી ખરીદ વિભાગની રચના કરવામાં આવે છે અને આ ખરીદ વિભાગમાં ખરીદ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે આ ખરીદ અધિકારીને ધંધાની તમામ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટેની જવાબદારી અને સત્તા આપવામાં આવે છે ખરીદીનું કાર્ય એકમમાં મહત્વનું સ્થાન ધરાવતું હોવાથી કાર્યક્ષમ ખરીદી થવી જરૂરી છે આ માટે યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે યોગ્ય સ્થળેથી પ્રાપ્ત થવો જરૂરી બને છે કારણ કે ધંધાકીય એકમના સંગ્રહ ઉત્પાદન વેચાણ જેવા મહત્વના કાર્યો ખરીદી પછી જ શરૂ થાય છે આમ ખરીદી એ એકમનો પ્રાથમિક અને પાયાનું કાર્ય ગણાય છે બરાબર ખરીદી જો યોગ્ય રીતે કરવામાં આવે તો અનેક ખર્ચાઓ ઘટાડી શકાય અને કાર્યક્ષમ ઉત્પાદન આપણે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ ખરીદીની વાત થઈ હવે આપણે ખરીદીની વ્યાખ્યા ઉપર જઈશું તો ખરીદીની અર્થ અને વ્યાખ્યા સામાન્ય અર્થમાં કહીએ તો ધંધા કે એકમ માટે જોઈતી ચીજ વસ્તુઓ અને સેવાઓ નાણાંના બદલામાં મેળવી કે પ્રાપ્ત કરવી એટલે ખરીદી આપણે બજારમાં જઈએ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો નાણાં અથવા એના અવેજમાં નાણાં આપીએ અથવા એના અવેજમાં કોઈ પણ વસ્તુ લઈએ તો એ આખી પ્રક્રિયાને ખરીદી તરીકે ઓળખવામાં આવે છે આમ ખરીદી એ નાણાંકીય મૂલ્યના બદલામાં ધંધા માટે વસ્તુ કે સેવાની પ્રાપ્તિ કરવાની પછી એને નાણાં કે અવેજ આપી અને એના બદલામાં એ વસ્તુ આપી આખી પ્રોસેસને આપણે ખરીદી તરીકે ઓળખી શકીએ શ્રી જેમ્સ લુંડીના મત અનુસાર ધંધા કે એકમમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય કિંમતે યોગ્ય સ્થળથી મેળવવામાં આવે તો ધ્યાન રાખવાની જવાબદારી ખરીદી અધિકારીની છે આમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું તો યોગ્ય જથ્થો યોગ્ય સમય યોગ્ય ગુણવત્તા યોગ્ય કિંમત યોગ્ય સ્થળ આ તમામ બાબતોમાંથી સામગ્રી મેળવવી એટલે ખરીદી એવી જ રીતે સી જોન સુબિનના જણાવ્યા અનુસાર મુખ્ય વસ્તુના ઉત્પાદન માટે જરૂરી માલસામાન યંત્ર સામગ્રી ઓજારો ઓજારો હથિયારો વગેરે યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે અને યોગ્ય ગુણવત્તામાં મેળવવા એટલે ખરીદી ધંધાકીય કામ જે મુખ્ય વસ્તુનું ઉત્પાદન કરતું હોય કોઈપણ વસ્તુ દાખલા તરીકે આપણે કાપડનું ઉત્પાદન કરીએ તો કાપડનું ઉત્પાદન માટે કપાસ આપણે લઈ લઈએ બરાબર રૂ આપણે લઈ લઈએ તો રૂથી જ કપાસ બની જાય એવું નથી એની અંદર તમારે રંગ આકાર કર એના માટે બીજી અલગ અલગ વસ્તુઓ આપણે જરૂરી પડે છે એવી રીતે મોબાઈલ છે મોબાઈલમાં તમારે આઈસી જોઈએ સ્પીકર જોઈએ કેમેરા જોઈએ આખી પ્લેટ જોઈએ એ તમામ અલગ અલગ વસ્તુ જે મુખ્ય વસ્તુ બને છે એ મુખ્ય વસ્તુ બનાવવા માટે અલગ અલગ વસ્તુ મેળવવા માટે યંત્ર સામગ્રી કે ઓજારો હથિયારો એ મેળવવાના છે પણ કેવી રીતે મળવાના યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે યોગ્ય સ્થળેથી અને યોગ્ય ગુણવત્તાવાળો સામાન લાવો એટલે કે પ્રાપ્ત કરવો એટલે ખરીદી ઓકે ટૂંકમાં ખરીદી એટલે નાણાંના બદલામાં ધંધાકીય ઉત્પાદન માટે યોગ્ય વસ્તુ યોગ્ય કિંમતે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તામાં યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી પ્રાપ્ત કરવાની એક ક્રિયા છે ટૂંકમાં તમને એટલું યાદ રાખવાનું કે જે આપણે વસ્તુ છે અથવા ધંધાકીય એકમમાં જે વસ્તુનું ઉત્પાદન કરવાનો છે એ વસ્તુને ઉત્પાદન કરવા માટે જરૂરી માલ સામાન યોગ્ય જગ્યાથી યોગ્ય જથ્થામાં યોગ્ય કિંમતે યોગ્ય ગુણવત્તાવાળો પ્રાપ્ત કરવાની આખી ક્રિયા એટલે ખરીદી ઓકે ચાલો ત્યારબાદ આમ ખરીદી પરથી લક્ષણો હોય તો કેવી રીતેના લક્ષણો આપણે તો જોઈ શકીએ તો નંબર એક લખ્યું છે ખરીદી એ ઉત્પાદન સંચાલનો પ્રાથમિક અને પાયાનું કાર્ય છે આગળ આપણે જોઈ ગયા તેમ કારણ કે ખરીદી ના કરે તો ઉત્પાદન શક્ય બનતું નથી એટલે ઉત્પાદન સંચાલનનો પાયાનો કાર્ય ગણી શકાય ખરીદી એ ઉત્પાદન સંચાલનની સતત ચાલતી પ્રક્રિયા છે ઉત્પાદન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણે ખરીદી કરવી પડશે અને એ ઉત્પાદન પ્રોસેસમાં મૂક્યા પછી એ વેચાણ થશે એટલે જ્યાં સુધી કંપની ચાલુ રહેશે ત્યાં સુધી સતત ને સતત ખરીદી કરતી રહેવું પડે છે નંબર ત્રણ ખરીદીનું કાર્ય ખરીદ અધિકારીની જવાબદારીથી થાય છે કે એકમમાં કાચો માલ ખરીદવા માટે એક આખો વિભાગ ઊભો કરવામાં આવે છે એને ખરીદ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે હવે ખરીદ વિભાગ ઊભો કરવામાં આવે છે તો માલ સામગ્રીની ગુણવત્તા એને પ્રાપ્ત કરવાનો સમય પછી એની નાણાકીય કિંમત એ તમામ બાબતની જવાબદારી કોની રહે છે તો કે ખરીદ વિભાગની અથવા ખરીદીનું કાર્ય ખરીદ અધિકારીની જવાબદારીથી થાય છે ખરીદ વિભાગનો જે ખરીદ અધિકારી છે એ માલસામાન પ્રાપ્ત કરવા માટે અને ઓર્ડર આપવા માટે તમામ રીતે બંધાયેલો હોય છે એટલે તમામ જવાબદારી એની રહેશે ત્યારબાદ નંબર ચાર કાર્યક્ષમ ખરીદીથી બગાડમાં તથા વપરાશમાં ઘટાડો કરી શકાય છે આપણે યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ ખરીદતા હોવાથી શરૂઆતથી જ આપણે જે માલસામાન ખરીદીએ છીએ એ માલસામાન યોગ્ય ગુણવત્તાવાળો જ હશે તો જ આપણે ખરીદી કરીશું બાકી તો ખરીદી કરીશું નહીં એટલે બગાડનો પ્રશ્ન ઓછો થઈ જાય છે એવી જ રીતે ધંધાકીય એક અમને જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ માલ સામાન આપણે પ્રોવાઈડ કરીએ છીએ એટલે વપરાશમાં પણ યોગ્યતા રહે છે નંબર પાંચ ખરીદીના કાર્યમાં યોગ્ય સમય યોગ્ય કિંમત યોગ્ય ગુણવત્તા યોગ્ય વસ્તુ યોગ્ય જથ્થો તથા યોગ્ય સ્થળ ખરીદીની કાર્યક્ષમતામાં વધારો કરે છે ધંધાકીય એક અમને કાચો માલ જરૂરી ગુણવત્તા સબર જો મળતો હોય તો ગુણવત્તા સબર તૈયાર માલ ઉત્પાદન થવાની શક્યતા વધી જાય છે અને યોગ્ય જગ્યાથી યોગ્ય સમયે યોગ્ય કિંમતે માલ સામગ્રી ખરીદતા હોવાથી ખરીદીની કાર્યક્ષમતા વધી જાય છે કારણ કે આપણે જો સારી જ વસ્તુ ખરીદતા હોય તો ખરીદીની જે પ્રક્રિયા છે એ સફળ થશે અને એની કાર્યક્ષમતામાં વધારો જોવા મળશે ત્યારબાદ છે નંબર સાત ખરીદીનું કાર્ય નિષ્ણાતો અને અનુભવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું કાર્ય છે આપણે આગળ જોઈ ગયા કે કે એકમમાં ખરીદીના કાર્ય માટે એક અલગ જ વિભાગ ઊભો કરવામાં આવે છે તો આ વિભાગની અંદર નિષ્ણાત વ્યક્તિઓ જ ધ્યાનમાં લેશે અથવા નિષ્ણાત વ્યક્તિઓની પસંદગી અથવા ભરતી કરવામાં આવશે અને લાંબા ગાળે એ વ્યક્તિ અનુભવી થઈને ખરીદીનું કાર્ય સચોટ અને ચોક્કસતાપૂર્વક કરશે એટલે ખરીદીનું કાર્ય નિષ્ણાતો અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું કાર્ય છે ત્યારબાદ નંબર સાત ખરીદીમાં કાચો માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ છૂટા ઓજારો છૂટા ભાગો પરચુરણ માલ સામગ્રી યંત્રો સાધનો વગેરેની ખરીદીનો સમાવેશ થાય છે ખરીદીમાં આપણે માત્ર કાચા માલની વાત જ નહીં પણ ધંધાકીય એકમમાં જરૂરી હોય એવા તમામ સાધન સામગ્રીનો એમાં સમાવેશ થઈ જાય દાખલા તકે યંત્ર માટે ગ્રીસ ગાભાની જરૂર હોય તો એ ગ્રીસ ગાભા પણ ખરીદી કરવા પડે એટલે કોમ્પ્યુટરની જરૂર હોય કોમ્પ્યુટરની ખરીદી કરવી પડે માલસામાનની જરૂર તમામ બાબતોનો ખરીદીની અંદર સમાવેશ થઈ જાય છે બરાબર આ એની વ્યાખ્યા અને એના લક્ષણો ત્યારબાદ છે વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતો દર્શાવતી આકૃતિ તો વૈજ્ઞાનિક સિદ્ધાંતના ખરીદીના સિદ્ધાંતો તો સામાન્ય રીતે ખરીદ અધિકારીએ ખરીદી કરતાં કેટલાક પ્રશ્નોની વિચારણા કરવી જરૂરી બને છે આપણે ખરીદ અધિકારીએ છીએ તો જેમ તેમ ખરીદી કરવાનો નહીં તો આપણે વિચાર કરવો પડે કે ખરીદી માટે જથ્થો કેટલો નક્કી કરવો ખરીદી માટે માલની ગુણવત્તા કેવી હોવી જોઈએ કઈ કિંમતે માલ ખરીદવો વાજબી ગણી શકાય કયા સમયે ખરીદી કરવી ત્યારબાદ કયા સ્થળેથી ખરીદી કરવી બરાબર આ તમામ બાબતોનો આપણે વિચાર કરવો પડે આપણે આ તમામ સિદ્ધાંતોને પાંચ આર કેટલા આર પાંચ આરથી આપણે ઓળખીશું રાઈટ ક્વોન્ટિટી એટલે યોગ્ય જથ્થો રાઈટ ક્વોલિટી એટલે યોગ્ય ગુણવત્તા રાઈટ પ્રાઇઝ એટલે યોગ્ય કિંમત રાઈટ ટાઈમ એટલે યોગ્ય સમય અને રાઈટ સોર્સ એટલે યોગ્ય જગ્યા એટલે પાંચ આરથી આપણે એના સિદ્ધાંતો ઓળખીશું પહેલું છે રાઈટ ક્વોલિટી એટલે યોગ્ય જથ્થામાં રાઈટ ક્વોન્ટિટી યોગ્ય ગુણવત્તા રાઈટ પ્રાઇઝ એટલે યોગ્ય કિંમત રાઈટ ટાઈમ એટલે યોગ્ય સમય અને રાઈટ સોર્સ એટલે યોગ્ય જગ્યા આ પાંચ આરને ધ્યાનમાં રાખીને એના આપણે સિદ્ધાંતો જોઈશું હવે ખરીદીને અસરકારક થતાં વૈજ્ઞાનિક બનાવવા ખરીદીને અસરકારક તથા વૈજ્ઞાનિક બનાવવા આ પાંચ પ્રકારના પ્રશ્નો કે સિદ્ધાંતો મહત્ત્વના ભાગ ભજવે છે કારણ કે જો ખરીદી માટે યોગ્ય જથ્થો નક્કી કરવામાં ન આવે તો શક્ય છે કે વધુ પડતો જથ્થો સંગ્રહ ખર્ચ તથા મૂડી રોકાણમાં વધારો કરે છે અને જરૂર કરતાં ઓછો જથ્થો ઉત્પાદનમાં સાતત્યને અટકાવે છે તો વધુ પણ જથ્થો ન હોય હોવો જોઈએ ધંધાકીય અને ઓછો પણ ન હોવો જોઈએ ખરીદેલ માલની ગુણવત્તા તૈયાર વસ્તુની ગુણવત્તા પર અસર કરે છે માલની યોગ્ય કિંમત વસ્તુની પડતર કિંમત પર અસર કરે છે યોગ્ય સમયે માલ ખરીદવાથી ઉત્પાદનનો પ્રવાહ ચાલુ રાખી શકાય છે અને તે જ રીતે યોગ્ય પ્રાપ્તિ સ્થાનેથી માલ ખરીદવાથી ખરીદીની શરતો તથા પુરવઠાની સમસ્યા હળવી બનાવી શકાય છે આમ વૈજ્ઞાનિક ખરીદીના આ પાંચ આર અથવા પાંચ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે વૈજ્ઞાનિક ખરીદીમાં આ પાંચ આર અથવા સિદ્ધાંતો ઉત્પાદન તથા વેચાણ માટેની લગામ છે તેના આધારે કંપનીની સફળતા મેળવી શકાય છે અને પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતોને નીચેની આવૃત્તિ એટલે આપણી જે આકૃતિ આપી છે તમને સ્ક્રીન ઉપર જુઓ સ્ક્રીન ઉપર જે આકૃતિ આપી છે એમાં જો વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતો નંબર એક યોગ્ય જથ્થો નંબર બે યોગ્ય ગુણવત્તા એટલે રાઈટ ક્વોન્ટિટી રાઈટ ક્વોલિટી રાઈટ પ્રાઇસ રાઈટ ટાઈમ અને રાઇટ સોર્સ આ પાંચ સિદ્ધાંતો છે બરાબર જે આપણે સ્ક્રીન પર જોઈએ છીએ તો નંબર એક છે યોગ્ય જથ્થો રાઈટ ક્વોન્ટિટી ખરીદ અધિકારી માટે ખરીદી સમયે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે કેટલા જથ્થામાં ખરીદી કરવી મોટા પાયા પર ખરીદી કરવી કે નાના પાયા જથ્થામાં ખરીદી કરવી હવે મોટા પાયા પર ખરીદી કરીને કે નાના પાયામાં જથ્થામાં જરૂરિયાત અનુસાર ખરીદી કરવી જરૂરિયાત અનુસાર મોટા જથ્થામાં કે નાના જથ્થામાં બંનેમાંથી એક જથ્થામાં આપણે ખરીદી કરવી જો મોટા પાયા પર મોટા જથ્થામાં ખરીદી કરવામાં આવે તો આકર્ષક વટાવ ઓછો વહન ખર્ચ એકધારી ગુણવત્તાવાળો માલ સપ સપ્લાયરો પાસેથી ઝડપી સેવા વગેરે જેવા લાભો પ્રાપ્ત થાય છે મોટા જથ્થામાં આપણે ખરીદી કરીએ તો આપણને છૂટ આપવામાં આવે વટાવ આપવામાં આવે વહન ખર્ચ ઓછો થાય બરાબર આ ઉપરાંત ઉત્પાદન કાર્ય અવિરતપણે ચાલે છે પરંતુ બીજી બાજુ મોટા જથ્થામાં જો ખરીદી કરવામાં આવે તો મૂડી રોકાણ કરવું પડે છે જેથી વ્યાજનો પ્રશ્ન ઊભો થાય છે ઉપરાંત માલનો વધુ બગાડ અથવા માલના જથ્થામાં ચોરી ઊંચા પથ સંગ્રહ ખર્ચ વગેરેમાં વધારો થાય છે એક બાજુ ફાયદા છે તો બીજી બાજુ નુકસાન છે તમને વટાવ મળે ઓછો વાહન ખર્ચા એકધારી ગુણવત્તાઓમાં પણ એના સામે શું થાય છે ઊંચાપત થવાની શક્યતા ચોરી થવાની શક્યતા અને બગાડ થવાની શક્યતા જોવા મળે છે બરાબર આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ખરીદી માટેનો એવો જથ્થો નક્કી કરવો કે જે આર્થિક રીતે કરકસર ભર્યો બને અને ઉત્પાદન માટે જરૂરી માલ નિયમિત પ્રમાણે મળી રહે આ માટે ઉત્પાદન માટે વર્ષ દરમિયાન માલનો કેટલો વપરાશ છે તે ધ્યાનમાં લઈ દરેક ઓર્ડર માટેનો ખર્ચ વાહન ખર્ચ માલની એકમ દીઠ પડતર કિંમત સંગ્રહ ખર્ચ વ્યાજ વીમા ખર્ચ વગેરે બાબતો ધ્યાનમાં લઈ આર્થિક રીતે ખર્ચ ઓછામાં ઓછું બને એવો ખરીદીનો મહત્તમ જથ્થો નક્કી કરવામાં આવે છે બરાબર જેને આપણે આર્થિક વૃદ્ધિ જથ્થા તરીકે ઓળખવામાં આવે છે આમ વૈજ્ઞાનિક ખરીદીમાં આર્થિક વૃદ્ધિ જથ્થાને યોગ્ય જથ્થા તરીકે ગણી શકાય આ એવો યોગ્ય જથ્થો છે કે જે ખર્ચમાં પણ ઘટાડો કરે છે અને ઉત્પાદનમાં સાતત્ય જાળવે છે ઓકે આ થયો તમારો યોગ્ય જથ્થો ત્યારબાદ નંબર બે યોગ્ય ગુણવત્તા તૈયાર માલની ગુણવત્તાનો આધાર ખરીદેલ કાચા માલની ગુણવત્તા પર રહેલો છે એ આપણે જાણીએ છીએ ધંધા કે એકમ સ્પર્ધામાં ટકી રહેવા હરીફાઈનો સામનો કરવા તથા વેચાણમાં વધારવા કે વેચાણ વધારવા માલની ગુણવત્તા અગત્યની છે વૈજ્ઞાનિક ખરીદીમાં બીજો સૌથી મોટો અથવા મહત્ત્વનો સિદ્ધાંત યોગ્ય ગુણવત્તાવાળા માલની ખરીદીનો છે હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે યોગ્ય ગુણવત્તા એટલે શું યોગ્ય ગુણવત્તા માટે એમ કહી શકાય કે ગ્રાહકની જે તે વસ્તુ અંગેની જરૂરિયાત સંતોષવા માટે જે ગુણ હોવો જોઈએ તે ખરીદ અધિકારી દ્વારા માલ સામગ્રીની ખરીદી કરતાં પહેલાં યોગ્ય ગુણવત્તાના ધોરણો નક્કી કરવામાં આવે આ માટે માલ સામગ્રી માટે યોગ્ય આકાર ગંધ સ્વાદ ડિઝાઇન વજન વગેરેના ધોરણો નક્કી કરવામાં આવે અને તે મુજબના માલની ખરીદી કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે આ માટે જુદા જુદા વેપારીઓ પાસેથી ભાવપત્રકો મંગાવવા મંગાવતા પહેલાં તેઓને માલની યોગ્ય ગુણવત્તાના ધોરણો જણાવવામાં આવે છે અને વેપારીઓ આના આધારે આપણને માલ સામગ્રી આપશે બરાબર યોગ્ય ગુણવત્તાની બાબતમાં એ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે વધુ પડતી ઊંચી ગુણવત્તા કે નીચી ગુણવત્તા તૈયાર વસ્તુને પ્રત્યક્ષ રીતે અસર કરે છે તેથી નક્કી કરેલા ધોરણો મુજબ માલ સામગ્રીની ખરીદી કરવી જરૂરી બને છે આ માટે ખરીદ અધિકારીએ કાળજી રાખવી પડે છે યોગ્ય જથ્થામાં માલની ખરીદી કર્યા બાદ આવેલ માલની તપાસ અને ચકાસણી કરવામાં આવે અને જો નક્કી કરેલા ધોરણો મુજબ માલની ગુણવત્તા ન જણાય તો તેને પરત કરવામાં આવે છે ગુણવત્તાની ચકાસણી કરવા ખરીદ અધિકારી નિષ્ણાત તથા અનુભવી હોવા જરૂરી છે તેની પાસે માલની યોગ્ય ગુણવત્તા નક્કી કરવા તથા ગુણવત્તાની ચકાસણી કરવા પૂરતું જ્ઞાન અને આવડત હોવી જરૂરી છે ગુણવત્તાની ચકાસણી માટે કેટલાક ઔદ્યોગિક એકમોમાં ગુણવત્તા ચકાસણી કેન્દ્ર રાખવામાં આવે છે તેમાં ગુણવત્તાની ચકાસણી માટે પ્રયોગશાળા હોય છે જેમાં માલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ યોગ્ય કિંમત તો વસ્તુની ઉત્પાદન પડતરમાં સામાનનો હિસ્સો સાહીઠ ટકા કે તેથી વધુ પણ જોવા મળે છે તેથી ખરીદ અધિકારીએ માલ સામગ્રીની કિંમત અંગેનો પ્રશ્ન વિચારવો જરૂરી બને છે આ માટે ખરીદ અધિકારી દ્વારા જુદા જુદા માલ પૂરા પાડનારાઓ વેપારીઓ કે સપ્લાયરો પાસેથી ટેન્ડર ટેન્ડર એટલે ભાવપત્રકો મંગાવે છે તથા બધા ભાવપત્રકોમાં દર્શાવેલ માલની કિંમત તથા ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ યોગ્ય સપ્લાયરને ઓર્ડર આપવામાં આવે છે અલગ અલગ ભાવપત્રક હોય પણ આપણને જે યોગ્ય લાગે આપણા કંપનીને આપણા ધંધાકીય એકમને વસ્તુ વેચાણમાં વધારો થાય એવા ગુણવત્તા સભર માલની સાથે એની કિંમત પણ આપણે જોવી પડે એટલે એ અલગ અલગ ટેન્ડર મંગાવીને એને ભાવપત્રક મંગાવી એને યોગ્ય કિંમત આપણે માલ સામગ્રી ખરીદવી જોઈએ યોગ્ય કિંમત એટલે ઓછી કિંમત નહીં કારણ કે જો ઓછી કિંમતવાળો માલ હશે તો તેની ગુણવત્તા પણ ઓછી હશે તેથી વૈજ્ઞાનિક ખરીદીના સંદર્ભમાં યોગ્ય કિંમત એટલે યોગ્ય ગુણવત્તા સાથેની વાજબી કિંમત ઊંચી કિંમત ચૂકવવાથી ઊંચી ગુણવત્તાની ખાતરી મળતી નથી અને પડતર વધે છે એટલે ઊંચી કિંમત પણ નહીં અને નીચી કિંમત પણ નહીં પણ આપણી જરૂરી વસ્તુ તૈયાર માલને જે વસ્તુ જરૂરી છે એવી જ ગુણવત્તાવાળી વસ્તુ યોગ્ય કિંમતમાં પ્રાપ્ત કરવી યોગ્ય કિંમતે માલ સામગ્રીની ખરીદી કરવાથી ધંધાની કાર્યશીલ મૂડીમાં થતાં રોકાણ પર વધુ બોજ પડતો નથી જરૂરિયાત પ્રમાણેની જ મૂડી રોકાણ થાય છે તેથી બિનજરૂરી વધારાનું રોકાણ ઘટે છે આ ઉપરાંત શક્ય હોય તો માલ કિંમતમાં વટાવ કે કસરનો લાભ મળી શકતો હોય તો માલની પલતરમાં ઘટાડાના પ્રયત્નો સાથે વટાવ કે કસરનો લાભ મેળવવાના પ્રયત્નો પણ કરવા જોઈએ આ છે યોગ્ય કિંમત પહેલું જોયું આપણે યોગ્ય જથ્થો યોગ્ય ગુણવત્તા યોગ્ય કિંમત ત્યારબાદ છે યોગ્ય સમય તો વૈજ્ઞાનિક ખરીદીના પ્રશ્નમાં યોગ્ય સમયે માલની પ્રાપ્તિ થવી જરૂરી છે જો યોગ્ય સમયે માલની પ્રાપ્તિ ન થાય તો ઉત્પાદન કાર્ય અટકી પડે છે અને સમય આધારિત બજાર માંગ સંતોષવા એકમને નિષ્ફળતા પ્રાપ્ત થશે ઉપરાંત સમયના બદલાવને કારણે ફેશનમાં નજીવો પરિવર્તન પણ આવશે તો તૈયાર થયેલું વસ્તુ બજારમાં મૂકતા પહેલાં જ અપ્રચલિત થવાનું જોખમ રહે છે દાખલા તરીકે કોઈ વસ્તુને આપણે વધારે ઉત્પાદન કરી દીધું હોય અને ફેશનમાં જો ફેરબદલાવ આવે તો એ વસ્તુનું વેચાણ ઘટી જાય તો એ વસ્તુ આપણને ફાયદાકારક થશે નહીં એટલે યોગ્ય સમયે એની ખરીદી કરવી પડે અને યોગ્ય સમયે એનું વેચાણમાં મૂકવું પડે પરિણામે માલની ખરીદીથી લઈને તૈયાર માલ સુધી દરેક રોકાણ નિર્થક નિવડશે આથી વૈજ્ઞાનિક ખરીદીના યોગ્ય સમયના સિદ્ધાંતને ધ્યાનમાં લઈ ખરીદ અધિકારીએ યોગ્ય સમયે માલ પ્રાપ્તિના પ્રયત્ન કરવા જોઈએ જો સમય કરતાં વહેલી ખરીદી કરે તો વસ્તુ સંગ્રહ બગાડ સંગ્રહ ખર્ચ રોકાણ વ્યાજ વગેરે પ્રશ્નો ઊભા થાય છે નાશવંત વસ્તુઓ બગડી જવાના કે ગુણવત્તા ઘટવાના પ્રશ્નો થાય છે તેથી યોગ્ય સમયે ખરીદી થવી આવશ્યક છે યોગ્ય સમય એટલે ઉત્પાદન વિભાગને જ્યારે જરૂર હોય ત્યારે સમયસર અને નિયમિત રીતે કાચો માલ મળી રહે તે રીતે તેવા સમયે માલની ખરીદી કરવી ઉત્પાદન અધિકારીએ માલની ખરીદી કરતાં વાહનવિમાનની સગવડ વસ્તુનો પ્રકાર વેપારીના સ્થળથી સંગ્રહ સ્થાન સુધીનું અંતર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે શક્ય હોય તો ખરીદ અધિકારીએ યોગ્ય સમયે વેપારી પાસેથી માલ મળી રહે તે માટે કરાર કરવો જરૂરી બને છે જેથી વેપારી યોગ્ય સમયે માલ પૂરો પાડવા બંધાયેલો રહે અને ધંધાકીય એકમને યોગ્ય સમયે માલ મળી રહે વૈજ્ઞાનિક ખરીદના પ્રશ્નમાં યોગ્ય સમય અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે કારણ કે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય કિંમતે ખરીદવામાં આવ્યો હશે પરંતુ યોગ્ય સમયે માલની પ્રાપ્તિ ન થઈ શકે તો ઉપરોક્ત તમામ બાબતો એટલે આગળ જે ત્રણ આ ચાર આપણે જોયા એ તમામ નિર્થક નીવડશે બરાબર આ રહ્યું તમારો નંબર ચાર યોગ્ય સમય અને છેલ્લું યોગ્ય સ્થળ વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતોમાં એ પ્રશ્ન પણ અગત્યનો છે કે માલની ખરીદી કયા સ્થળેથી કયા સ્થળેથી કરવાની છે અને માલનો સંગ્રહ કયા સ્થળે કરવાનો છે કારણ કે માલ પ્રાપ્તિ સમયે બે સ્થળ વચ્ચેનું અંતર મહત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત વેપારીની સગવડ પૂરી પાડતો હોય વેપારી એ સારી સગવડ પૂરી પાડતો હોય તો એ બાબત અગત્યની છે માલની ખરીદી માટેની સ્થળ પસંદગી વાહન વ્યવહારના ખર્ચ પર અસર કરે છે વેપારી માલ પૂરો પાડતા ક્યાં સુધી અને કયા પ્રકારના ખર્ચા ભોગવશે તે મહત્વનું છે ઉપરોક્ત સ્થળ પસંદગીના પ્રશ્નોની તમામ બાબતોની વિચારણા સાથે વેપારી શાક ભાવિ સંબંધો જરૂરી પુરવઠો વગેરે પ્રશ્નો પણ મહત્ત્વના બની રહે છે આમ જો ખરીદી માટે ઉપરોક્ત દર્શાયેલા પાંચેય સિદ્ધાંતોનો એકસાથે અમલ કરવામાં આવે તો તેવી ખરીદીને વૈજ્ઞાનિક ખરીદી તરીકે ઓળખવામાં આવે છે પાંચેય સિદ્ધાંતમાંથી એકની પણ ગેરહાજરી ખરીદીના કાર્યને અવૈજ્ઞાનિક બનાવે છે વૈજ્ઞાનિક ખરીદી કરવાથી તેની પાછળ ખર્ચેલા નાણાંનું પૂરું અને ઈષ્ટ વળતર મળવાની સંભાવના રહેલી છે આથી ઈષ્ટ વળતર મેળવવા વૈજ્ઞાનિક રીતે ખરીદી કરવી જરૂરી બને છે અને એના આ પાંચ સિદ્ધાંતો લાગુ કરવા જરૂરી બને છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતો જે આપણે આકૃતિ દ્વારા સમજ્યા હવે વૈજ્ઞાનિક ખરીદીના ઉદ્દેશો વૈજ્ઞાનિક ખરીદીના ઉદ્દેશો આધુનિક અરીફાઈ સમયમાં જો ખરીદી પર પૂરતું ધ્યાન ના આપવામાં આવે તો ઔદ્યોગિક એકમ મુશ્કેલીમાં મુકાય છે તેથી ખરીદીને અસરકારક બનાવવા વૈજ્ઞાનિક ધોરણે ખરીદી કરવામાં આવે છે વૈજ્ઞાનિક ખરીદીના મુખ્ય અને પાયાના હેતુઓ તરીકે યોગ્ય જથ્થો યોગ્ય ગુણવત્તા યોગ્ય કિંમત યોગ્ય સમય અને યોગ્ય સ્થળ ગણાવી શકાય પરંતુ આ સિવાય વૈજ્ઞાનિક ખરીદીના અન્ય કેટલાક હેતુઓ છે જે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ આ પાંચ જે છે સિદ્ધાંત પાંચ આર એ આવશે જ ગમે તે સવાલ હશે એના જવાબમાં પાંચ આર આવશે જ બરાબર તો આપણે વન બાય વન જોઈએ તો મુખ્ય ઉદ્દેશો તો મુખ્ય ઉદ્દેશોમાં આપણે વૈજ્ઞાનિક ખરીદીના દર્શાવેલા પાંચ આર એ જ તેના મુખ્ય ઉદ્દેશો ગણવામાં આવે છે વૈજ્ઞાનિક ખરીદીનો ખરો અર્થ જ આ પાંચ ઉદ્દેશો પાછળ છુપાયેલો છે આવા ઉદ્દેશો નીચે મુજબ છે નંબર એક યોગ્ય જથ્થો વૈજ્ઞાનિક ખરીદીનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય જથ્થામાં માલની ખરીદી કરવાનો છે આ યોગ્ય જથ્થો એવો અને એટલો હોવો જોઈએ કે સંગ્રહ વિભાગમાં વધુ પડતો ભરાવો ન થાય અને માલસામાનનો બગાડ પણ ન થાય તથા એટલો ઓછો પણ ન હોવો જોઈએ કે જેથી ઉત્પાદન કાર્ય અટકી પડે અને યોગ્ય સમયે ઉત્પાદન કાર્ય પૂર્ણ ન કરી શકાય આમ વૈજ્ઞાનિક ખરીદીના ઉદ્દેશમાં યોગ્ય જથ્થા પર ભાર આપવામાં આવ્યો છે આગળ આપણે ચર્ચા કરી જ ગયા છીએ કે યોગ્ય જથ્થો આપણા પર હોવો જોઈએ જેથી ઉત્પાદનનો સાત્ય જળવાય અને આપણે યોગ્ય રીતે ઉત્પાદન કરી શકીએ નંબર બે યોગ્ય ગુણવત્તા તો તૈયાર માલની ગુણવત્તા એ કાચા માલની ગુણવત્તા પર આધાર રાખે છે તેથી કાચો માલ યોગ્ય ગુણવત્તાવાળો હશે તો તૈયાર માલની ગુણવત્તા પણ યોગ્ય જ હશે અહીં યોગ્ય ગુણવત્તા એટલે તૈયાર માલની ઉપયોગીતાનું સર્જન કરી શકાય એવા ગુણધર્મોવાળા માલ ગુણવત્તા સભર માલ સામગ્રી એટલે શું કે એની અંદર ઉપયોગિતાનું સર્જન કરવું અને એવા ગુણધર્મો આપણે લાવવા કે જેથી ગ્રાહકોને મહત્તમ સંતોષ મળે ઉપરાંત યોગ્ય ગુણવત્તા એટલે માલ સામગ્રીની કિંમતના પ્રમાણમાં જરૂરી ગુણધર્મો કે લક્ષણો ધરાવતો માલ આમ યોગ્ય ગુણવત્તા ના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા વૈજ્ઞાનિક ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારબાદ છે યોગ્ય કિંમત તો તૈયાર વસ્તુની ઉત્પાદન પડતર કાચા માલની કિંમત પર આધારિત છે તેથી જો કાચો માલ ઊંચી કિંમતે ખરીદવામાં આવશે તો વસ્તુની પડતર વધશે અને જો કાચો માલ નીચી કિંમતે ખરીદવામાં આવશે તો વસ્તુની પટતનમાં ઘટાડો થશે અહીં યોગ્ય કિંમત એટલે વધુ પડતી ઊંચી કે નીચી કિંમત નહીં પરંતુ માલ સામગ્રીની ગુણવત્તાના પ્રમાણમાં વાજબી કિંમત બરાબર આપણે એવું કહીએ કે બહુ ઓછી કિંમતે માલ સામગ્રી ખરીદી લઈએ તો આપણે પડતર ઓછી થઈ જશે એવું શક્ય હોતું નથી કારણ કે જે ગુણવત્તા છે એ ગુણવત્તા સભર આપણે ખરીદી કરવાની છે અથવા ગુણવત્તા સભર ઉત્પાદન કરવું હોય તો કાચો માલ પણ તમારે આપણને જરૂરી હોય એવો જ ખરીદી ખરીદી કરવો પડે ઊંચી કિંમતવાળો પણ નહીં અને નીચી કિંમતવાળો પણ નહીં આમ વૈજ્ઞાનિક ખરીદી દ્વારા યોગ્ય કિંમતનો ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ છે નંબર ચાર યોગ્ય સમય તો યોગ્ય સમયની અંદર વૈજ્ઞાનિક ખરીદીનો એક મહત્ત્વનો ઉદ્દેશ યોગ્ય સમયે માલની ખરીદીનો છે જો યોગ્ય સમયે માલની ખરીદી ન થાય તો ઉત્પાદન કાર્ય અટકી પડે અથવા માલસામાનમાં બગાડ પેદા થાય એ આપણે સમજી શકીએ છીએ અહીં યોગ્ય સમય એટલે ખરેખર જ્યારે માલ સામગ્રીની જરૂરિયાત હોય તે સમયે માલ મળી રહેવો જોઈએ યોગ્ય સમયે માલ સામગ્રી ખરીદવામાં આવે તો ઉત્પાદન કાર્ય અટક્યા વિના સતત ચાલે છે જેથી સમયસર ગ્રાહકની માંગ સંતોષી શકાય છે જો યોગ્ય સમયે સામાન ન મળે તો આપણે ઓર્ડર પરિપૂર્ણ કરી શકતા નથી નંબર પાંચ યોગ્ય સ્થળ વૈજ્ઞાનિક ખરીદીનો એક ઉદ્દેશ યોગ્ય સ્થળથી માલની ખરીદી કરવાનો છે આ માટે માલની ખરીદી કયા સ્થળેથી કરવી તથા માલની પ્રાપ્તિ કયા સ્થળેથી મેળવવી તેની વિચારણા કરવામાં આવે છે આ ઉપરાંત આ બંને સ્થળ વચ્ચેનું અંતર માલસામાનના વહન ખર્ચ પર અસર કરે છે માલસામાનની પ્રાપ્તિ માટેનું યોગ્ય સ્થળ એવું હોવું જોઈએ કે જરૂર પ્રમાણે જ્યારે જોઈએ ત્યારે સરળતાથી માલસામાન પ્રાપ્ત કરી શકાય એટલે કે ધંધા કે એકમમાં જે ધંધા કે એકમને જરૂરી હોય એવા માલસામાનનો સંગ્રહ અથવા સ્થળ એવું હોવું જોઈએ કે આપણે જરૂર પડે તે સરળતાથી એ માલસામાન મળી રહ્યો જોઈએ અને એમાં તમારે વહન ખર્ચને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે વહન ખર્ચ મહત્તમ થતો હોય તો આપણે સ્થળ ચેન્જ કરી શકીએ જેથી પડતરમાં ઘટાડો કરી શકાય એ પણ એનો એક ઉદ્દેશ છે ત્યારબાદ છે અન્ય ઉદ્દેશો તો વૈજ્ઞાનિક ખરીદીના આપણે જે મુખ્ય ઉદ્દેશો જોયા એ ઉપરાંત કેટલાક ગૌણ ઉદ્દેશો અથવા અન્ય ઉદ્દેશો પણ જોવા મળે છે તો એમાં છે સ્ક્રીન પર જુઓ નંબર એક હરીફાઈનો સામનો તો વૈજ્ઞાનિક ખરીદીનો ઉદ્દેશ હરીફાઈનો સામનો કરવાનો છે તો કેવી રીતે સામનો કરી શકાય તો કે વૈજ્ઞાનિક ખરીદી દ્વારા બજારમાં યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તાવાળી અને યોગ્ય કિંમતની વસ્તુ બજારમાં મૂકી શકાય છે અને હરીફ કંપનીને સરળતાથી સામનો કરી શકાય છે પરિણામે એકમ હરીફ કંપનીની તુલનામાં વધુ બજાર હિસ્સો પ્રાપ્ત કરી શકે ધંધાકીય એકમમાં યોગ્ય અને વૈજ્ઞાનિક ખરીદી કરતા હોવાથી માલસામાનના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીના તમામ બાબતોમાં આપણે વૈજ્ઞાનિક ઢબે વલણ ધરાવતા હોવાથી ગુણવત્તાસભર માલસામાન ઉત્પાદન કરતા હોવાથી હરીફાઈમાં ટકવા માટે કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે જેથી જે હરીફ કંપની છે એને સરળતાથી આપણે સામનો કરી શકીએ અને પરિણામે હરીફ પેઢી જે છે કંપની છે એની તુલનામાં આપણે કાર્યક્ષમતા વધે અને બજાર હિસ્સો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારબાદ છે રોકાણમાં ઘટાડો વૈજ્ઞાનિક ખરીદીનો ઉદ્દેશ માલ સામગ્રીના સ્ટોકમાં થતા બિનજરૂરી રોકાણ ઘટાડવાનો છે જો માલ સામગ્રીમાં વધુ પડતું રોકાણ થાય તો વ્યાજ ખર્ચ સંગ્રહ ખર્ચ બગાડ જેવા જોખમો ઉઠાવવા પડે છે અને તેથી વૈજ્ઞાનિક ખરીદી દ્વારા યોગ્ય જથ્થામાં માલની ખરીદી દ્વારા મૂડી રોકાણમાં ઘટાડો અથવા ઘટાડવાનો ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં આવે છે તો મૂડી વૈજ્ઞાનિક ખરીદી કેવી રીતે મૂડીમાં ઘટાડો થશે અથવા રોકાણમાં ઘટાડો થશે મૂડીમાં નહીં સોરી મૂડી રોકાણમાં તો આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી વસ્તુ ખરીદશું વધારાની વસ્તુ ખરીદશું નહીં ધંધા કે એકમને પાંચ હજાર એકમની જરૂર છે કાચા માલની તો પાંચ હજાર જ ખરીદશે એ દસ હજાર ખરીદીને વધારાનું મૂડીરોકાણ કરશે નહીં એટલે મૂડી રોકાણમાં ઘટાડો કરવો એ પણ એનો એક મુખ્ય અન્ય ઉદ્દેશમાં એનો સમાવેશ થાય છે ત્યારબાદ છે નંબર ત્રણ વિભાગો વચ્ચે સંકલન તો વૈજ્ઞાનિક ખરીદીના કારણે વિભાગોમાં કેવી રીતે સંકલન થાય છે તો કે ઔદ્યોગિક એકમમાં ખરીદ વિભાગ ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ સેવા વિભાગ જેવા જુદા જુદા વિભાગો આવેલા હોય છે અને આ તમામ વિભાગો વચ્ચે જેટલું વધુ સંકલન અને સહકાર હશે તેટલી ઝડપથી કંપની વધુ સફળતાના શિખરો સર કરશે એ તો સામાન્ય બાબત છે બધા જો સારી રીતે રહેતા હોય ઉત્પાદનમાં ધ્યાન આપતા હોય કંપનીના વિકાસમાં ધ્યાન આપતા હોય તો કંપની સફળતાના શિખરો સર કરશે જ વૈજ્ઞાનિક ખરીદીનો ઉદ્દેશ એકમના આવા જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન અને સહકાર સાધવાનો છે જેમાં ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓના માલસામાનને લગતા જરૂરી સૂચનો અને ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં સંકલન અને સહકાર સાધવા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે નંબર ચાર બગાડ પર અંકુશ વૈજ્ઞાનિક ખરીદીને આધારે બગાડ પર અંકુશનો ઉદ્દેશ પણ પરિપૂર્ણ કરવામાં આવે છે તો કેવી રીતે પરિપૂર્ણ કરવામાં આવે તો કે માલસામાનના બગાડ પર અંકુશ મૂકવાથી બગાડ ઘટે છે બરાબર માલસામાન ગમે તે તે વપરાશ ન કરતા જરૂરી હોય એટલો માલસામાન જ આપણે બજારમાંથી આપવો જરૂરી હોય એટલો માલસામાન આપણે સ્ટોરમાંથી કાઢીને જે તે ઉત્પાદનો હોય બીજા અલગ અલગ વિભાગને આપવો જેથી શું થાય છે અંકુશના કારણે માલસામાનનો બગાડ ઘટે છે પરિણામે વસ્તુની ઉત્પાદન પટનમાં ઘટાડો થાય છે બગાડ પર અંકુશ મૂકવા યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ ખરીદવામાં આવે છે એટલે કે વધુ પડતી ખરીદીને અટકાવી બિનજરૂરી નાણાંનું રોકાણ પણ ઘટાડવામાં આવે છે તો વૈજ્ઞાનિક ખરીદીથી બગાડ પર અંકુશ આપણે લાવી શકીએ પાંચ હજાર એકમની જરૂર હોય તો પાંચ હજાર એકમ જ ખરીદવા દસ કે પંદર હજાર એકમો ખરીદને સંગ્રહ ખર્ચ વધારવો નહીં અને બગાડ વધારવો નહીં નંબર પાંચ ખર્ચ પર અંકુશ સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિક ખરીદી દ્વારા બગાડમાં ઘટાડો થાય છે વહન ખર્ચ પણ ઘટે આપણે આગળ જોઈએ એ પ્રમાણે સંગ્રહ ખર્ચમાં ઘટાડો થાય યોગ્ય કિંમત માલ ખરીદવામાં આવે છે વ્યાજ ખર્ચ વીમા ખર્ચ ઘણા બધા ખર્ચાઓ આપણે ઘટાડી શકીએ છીએ વેપારીઓ પાસેથી વટાવ કે કમિશન મેળવવાના પ્રયાસો કરવામાં આવે છે પરિણામે ખર્ચ પર અંકુશ મૂકી શકાય છે આમ વૈજ્ઞાનિક ખરીદી દ્વારા વિવિધ ખર્ચાઓ અટકાવી એના પર અંકુશ લાવી શકાય છે તો આ એના ઉદ્દેશો હતા હવે આપણે જોઈશું ખરીદીની પ્રક્રિયા તો ખરીદીની પ્રક્રિયા તો ખરીદીની પ્રક્રિયામાં આપણે વન બાય વન જોઈશું તો ધંધા આપણે એક કંપનીમાં છીએ અને એક કંપનીના આધારે અલગ અલગ વિભાગો બરાબર ઔદ્યોગિક એકમમાં સામાન્ય રીતે ખરીદ કાર્યની જવાબદારી ખરીદ અધિકારીની હોય છે એ તમને સમજી ગયું હવે એકમમાં માલની જરૂરિયાત તથા બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખરીદી માટેની યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે છે ઔદ્યોગિક એકમમાં ખરીદીનું કાર્ય સૌથી મહત્ત્વનું અને પ્રાથમિક કાર્ય છે તેથી ખરીદીને અસરકારક બનાવવા ખરીદી માટે ચોક્કસ પ્રક્રિયા કે કાર્યવાહી અનુસરવામાં આવે છે સામાન્ય રીતે દરેક એકમની પરિસ્થિતિ અનુસાર ખરીદીની પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે બરાબર જે તમને સ્ક્રીન પર મેં બતાવી છે હવે સૌ શું કરવામાં આવે ખરીદ માગણીપત્ર તો ધંધાકીય એકમની અંદર ખરીદ વિભાગ જે છે એને અલગ અલગ વિભાગો દ્વારા બરાબર અલગ અલગ વિભાગો દ્વારા ખરીદી માટેનો ઓર્ડર અથવા માગણીપત્ર આપવામાં આવે છે બરાબર દરેક વિભાગમાં જ્યારે કોઈ ચીજ વસ્તુની ખરીદવાની હોય ત્યારે તે જે તે વિભાગના જે હેડ હોય અધિકારી હોય એ અધિકારી દ્વારા અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા ખરીદ માગણીપત્ર ભરવામાં આવે છે જેમાં હવે આ ખરીદ માગણીપત્રનો એક નમૂનો જેવો હું તમને કહી દઉં જેમાં શું હોય ખરીદ માગણીપત્ર બરાબર ઉપર લખેલું હોય ખરીદ માગણીપત્ર જમણી બાજુ હોય ક્રમ તારીખ વિભાગ સ્ટોક ત્યારબાદ માલ મેળવવાની અંતિમ તારીખ પછી લખેલું હોય આથી નીચે દર્શાવેલી વિગતો અનુસાર જરૂરી ચીજ વસ્તુઓ મેળવી આપવા અંગે ઓર્ડર આપવાની ગો ગોઠવણી કરશો જોઈએ બરાબર અને નીચે એ વિભાગના અધિકારીનું નામ સહી હોય છે અને વચ્ચે ઓર્ડર હોય દાખલા તરીકે નંબર વિગત જથ્થો નંગ એ રીતે આખો ઓર્ડર અથવા ખરીદ પત્ર તૈયાર કરવામાં આવે છે જેથી અલગ અલગ વિભાગના અધિકારીઓ ખરીદ વિભાગના અધિકારીને એ પત્ર આપે છે ત્યારબાદ ભાવપત્રો મંગાવવા હવે ખરીદ માંગણીપત્રના આધારે ખરીદ અધિકારી જે તે વિભાગ માટે જરૂરી ચીજવસ્તુઓના ઓર્ડર મૂકવાની સત્તા મેળવે છે ખરીદ અધિકારી જે તે વિભાગના અધિકારી પાસેથી ખરીદ પત્ર મેળવ્યા બાદ તેની વિગતો યોગ્ય રીતે ચકાસે છે અને માંગણી પત્રમાં દર્શાવેલ ચીજવસ્તુઓનો કેટલો સ્ટોક સંગ્રહ વિભાગમાં છે તે તપાસવામાં આવે છે આ કાર્યવાહી પૂરી થયા બાદ માલ સામગ્રીનો ઓર્ડર મૂકવા પહેલાં અથવા મૂકતા પહેલાં વિવિધ સપ્લાયરોનો સંપર્ક કરવામાં આવે છે જરૂરી પૂછપરછ કરવામાં આવે છે જરૂર જણાય ત્યારે જાહેર જનતા અથવા જાહેર ખબર દ્વારા ભાવપત્રકો મંગાવ જે આપણે ટેન્ડર પ્રથા કહીએ ને કે અલગ અલગ વેપારીઓ હોય એ લોકો પરથી અલગ અલગ ભાવ મંગાવવામાં આવે છે એટલે પહેલું કામ છે શું થયું પહેલી પ્રોસેસ પ્રક્રિયામાં નંબર એક શું થયું કે ખરીદ વિભાગને માગણીપત્ર મળ્યું પછી ખરીદ વિભાગે વિવિધ અધિકારીઓ અથવા વેપારીઓ પાસેથી ભાવપત્રકો મંગાવ્યા એ ભાવપત્રકો મંગાવ્યા બાદ એ ભાવપત્રકોની શું કરવામાં આવે છે ચકાસણી કરવામાં આવે છે તો નંબર ત્રણ ભાવપત્રકોની ચકાસણી જુદા જુદા વેપારીઓ પાસેથી જેમ જેમ ભાવપત્રકો મળતા જાય તેમ તેમ આ ભાવપત્રકોની એક યાદી તૈયાર કરવામાં આવે છે જેમાં તે વેપારીનું નામ સરનામું તેને દર્શાવેલી કિંમત ખરીદીની શરતો ચૂકવણીની શરતો વગેરેની નોંધ કરવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી યાદીને ભાવોનું પરિશિષ્ટ કે પ્રાઇઝ લિસ્ટ કહે છે આ પરિશિષ્ટમાં દર્શાવેલ જુદા જુદા વેપારીઓની વિગતો પરથી દરેકની એકબીજા સાથે સરખામણી કરવામાં આવે છે અને છેવટે એકમ માટે સાનુકૂળ બની શકે તે રીતે કયા વેપારીને ઓર્ડર આપવો તે નક્કી કરવામાં આવે છે નંબર એક શું કર્યું તો કે આ મળ્યા ખરીદ વિભાગને પછી ખરીદ વિભાગે ભાવપત્રકો મંગાવ્યા પછી ભાવપત્રકોની સરખામણી કરી ત્યારબાદ નંબર ચાર જરૂરી કરારો કરવા ખરીદ અંગેનો ઓર્ડર મૂકતાં પહેલાં ભાવપત્રકોને આધારે યોગ્ય વેપારીની પસંદગી કરવી ખરીદી અંગેના જરૂરી કરારો અને શરતો નક્કી કરવામાં આવે છે આ કરાર અને શરતોમાં માલની કિંમત નિયમિત ઓર્ડરનો જથ્થો ઓર્ડર મૂક્યા પછી ડિલિવરીનો સમય માલ મેળવવા માટેનું સ્થળ ગુણવત્તાનું ધોરણ માલ મોકલવા માટેની પદ્ધતિ ચૂકવણીની શરતો યોગ્ય વટાવ કે વળતર વગેરે બાબતો સ્પષ્ટ કરવામાં આવે છે ખાસ કરીને તે વેપારી પાસેથી જો નિયમિત રીતે ખરીદી કરવાની હોય તો આ રીતે કરાર અને શરતો નક્કી કરવાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન કે વિવાદ કે મુશ્કેલી ઊભી થવાનો અવકાશ રહેતો નથી વેપારીને જણાવેલ કરાર અને શરતોનું પાલન કરવા સ્પષ્ટ જણાવવામાં આવે છે અને આ રીતે વેપારી ખરીદી માટેના કરારો અને શરતો મંજૂર કરવા બંધર કરતા રહે તો તે વેપારીને ખરીદી માટેના ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તો પહેલાં આપણે શું પત્ર મળ્યા પછી ભાવપત્રકો મંગાવ્યા પછી ભાવપત્રકોની ચકાસણી કરી ચકાસણી કર્યા બાદ જરૂરી કરારો કર્યા અને ત્યારબાદ આપણે શું આપીશું હવે ખરીદીનો ઓર્ડર તો વેપારીએ જરૂરી કરારો મંજૂર કર્યા બાદ વેપારીને ઓર્ડર આપવામાં આવે છે આ ઓર્ડરમાં ચીજવસ્તુના પ્રકાર ઓર્ડર માટેનો જથ્થો કરારમાં નક્કી કરેલ કિંમત તથા નક્કી કરેલ શરતો અને જરૂરી સૂચનો દર્શાવવામાં આવે છે આ ઓર્ડર લેખિત સ્વરૂપે હોય છે જેની બે નકલો તૈયાર કરવામાં આવે છે આ પૈકી એક નકલ વેપારીને મોકલવામાં આવે છે જ્યારે અન્ય એક નકલ ખરીદ અધિકારી પાસે પુરાવા સ્વરૂપે રાખી મૂકવામાં આવે છે ચાલો આપણે ઓર્ડર આપી દીધો બરાબર ઓર્ડર આપી દીધા બાદ એને યાદીપત્ર મોકલવો હવે આપણે ઓર્ડર તો આપી દીધો બરાબર ઓર્ડર મૂક્યા બાદ ઓર્ડરમાં જણાવેલ તારીખે માલની ડિલિવરી મળવી જરૂરી છે બરાબર ખરીદ અધિકારીએ યોગ્ય સમયે માલ મળી રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ કારણ કે સમયસર માલ મળી રહે એ જરૂરી છે માલ સમયસર મળવાથી ઉત્પાદનનું સાતત્ય જાળવી શકાય એ આપણે આગળ જોઈ ગયા આ માટે ડિલિવરી તારીખથી કેટલાક દિવસ અગાઉ વેપારીને ડિલિવરીની ચોક્કસ તારીખે માલ મોકલી આપવાનો છે તેવું યાદ આપવામાં આવે છે જેને યાદીપત્ર કહેવામાં આવે છે યાદીપત્ર એટલે શું કે જે વેપારીને આપણે ઓર્ડર આપ્યો છે એને યોગ્ય સમયે યોગ્ય તારીખે માલ મોકલી આપે એ યાદ અપાવતો પત્ર એટલે યાદીપત્ર યાદીપત્ર મોકલવાથી વેપારી નિશ્ચિત કરેલ તારીખે માલ મોકલવા સજાગ રહે છે યાદીપત્ર મોકલતા વેપારીના જવાબમાં કોઈ શંકા કે સંકોચ જણાય તો ચાલુ ઓર્ડર આપણે રદ કરી શકીએ અને નવા ઓર્ડરની પ્રક્રિયા હાથ ધરી શકાય છે ટૂંકમાં યાદીપત્ર દ્વારા વેપારીને ઓર્ડરની નક્કી કરેલ તારીખે અથવા નક્કી કરેલ તારીખ પ્રત્યે સજાગ રહેવાનો જણાવવામાં આવે છે ત્યારબાદ નંબર સાત આવેલ માલની ચકાસણી હવે જ્યારે નક્કી કરેલ સમયે ઓર્ડરમાં જણાવ્યા મુજબનો માલ મળે ત્યારે આપેલ માલની ચકાસણી કરવામાં આવે છે વેપારી માલ મોકલવાની સાથે ડિલિવરી ચલણથી એક નકલ પણ મોકલાવે છે જેમાં મોકલેલ માલની જરૂરી વિગતો દર્શાવેલ હોય છે ખરીદ વિભાગ દ્વારા આવેલ માલ નક્કી કરેલ શરતો મુજબનો છે કે નહીં તે ચકાસવામાં આવે છે તથા ડિલિવરી ચલણમાં દર્શાવેલ વિગતો અનુસાર માલને તપાસવામાં આવે છે જેમાં માલનો પ્રકાર વજન જથ્થો તથા ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવે છે ચકાસણી કરતાં માલમાં કોઈ ખામી જણાય તો માલ પરત પણ કરવામાં આવે છે અને જો શરતો મુજબનો માલ હોય તો તેની માલ આવકપત્રકમાં જરૂરી નોંધ કરી સ્ટોર વિભાગમાં મૂકવામાં આવે છે બરાબર હવે માલ આવી ગયો હવે એની ચકાસણી આપણે કરી દીધી હવે એના ભરતિયાની ચકાસણી બિલની ચકાસણી જે ખરેખર માલ આવ્યો છે એ જ છે કે નહીં અને એટલો જ પ્રમાણમાં માલ આપણને આપ્યો છે કે નહીં એ ભરતિયાની એટલે બિલની ચકાસણી વેપારી માલ મોકલ્યા બાદ ભરતિયું અથવા બિલ મોકલી આપે છે ખરીદ વિભાગ એ આ ભરતીઓ મળતા ભરતિયાની ચકાસણી કરવામાં આવે છે જેમાં નક્કી કરેલ શરતો મુજબ ભાવ વટાવ મજૂરી ખર્ચ હિસાબના સરવાળા બાદબાકી વગેરે કાળજીપૂર્વક ચકાસવામાં આવે છે અને તેમાં જો કોઈ ભૂલ હોય તો સમયસર વેપારીને જણાવવામાં આવે છે ભરતિયાની ચકાસણી કર્યા બાદ ભરતીઓ એકાઉન્ટ વિભાગને મોકલી આપવામાં આવે છે જેથી વેપારીને યોગ્ય સમયે નાણાં ચૂકવી પ્રતિષ્ઠા જાળવી શકાય ઓકે હવે આપણે આખી પ્રોસેસમાં છેલ્લું શું રહ્યું બાકી તો કે નાણાંની ચૂકવણી આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ પત્ર મળ્યું પછી ભાવપત્રકો મંગાવ્યા ભાવપત્રકોના મંગાવ્યા બાદ એને ભાવપત્રકોની ચકાસણી કરી ચકાસણી કર્યા બાદ જરૂરી કરારો કર્યા જરૂરી કરારો કર્યા બાદ ખરીદનો ઓર્ડર મૂક્યો ખરીદનો ઓર્ડર મૂક્યો પછી વેપારીને યાદીપત્ર મોકલાવી ત્યારબાદ આવેલ માલની ચકાસણી કરી એના ભરતિયાની ચકાસણી કરી અને છેલ્લે આપણે શું કરીશું નાણાંની ચૂકવણી કરીશું બરાબર તો ભરત્યુ એકાઉન્ટ વિભાગમાં મોકલ્યા બાદ એકાઉન્ટ વિભાગ નાણાંની ચૂકવણી માટે જરૂરી કાર્યવાહી કરે છે નાણાંની ચૂકવણી વખતે ચૂકવણીની શરતો ધ્યાનમાં રાખવામાં આવે છે જો નિશ્ચિત સમય મર્યાદામાં નાણાં ચૂકવી વટાવ કે વળતરનો લાભ મળી શકતો હોય તો તે સમય મર્યાદામાં નાણાંની ચૂકવણી કરી વટાવ કે વળતર મેળવવામાં આવે છે આ ઉપરાંત નાણાં કયા સાધન દ્વારા ચૂકવવાના છે તે બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે દાખલા તરીકે નાણાં ચૂકવણી માટે ચેક બેંક ડ્રાફ્ટ હુંડી મની ઓર્ડર વગેરે પૈકી નક્કી કરેલ શરત અનુસાર નાણાં ચૂકવવામાં આવે છે તો આ એની આખી પ્રક્રિયા છે આમ સામાન્ય રીતે ઔદ્યોગિક એકમમાં ખરીદીની પ્રક્રિયા માટે આપણે જે સ્ક્રીન પર દર્શાવી છે દર્શાવેલ તબક્કા અપનાવવામાં આવે છે જોકે ઉપરોક્ત દર્શાવેલ ખરીદીના તબક્કા સામાન્ય ધોરણે સામાન્ય ધોરણે અમલમાં મૂકવામાં આવતા તબક્કા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ખરીદી અંગેનો લેક્ચર જેમાં આપણે વ્યાખ્યા લક્ષણો સિદ્ધાંતો વૈજ્ઞાનિક ખરીદીના ઉદ્દેશો અને ખરીદીના તબક્કા જોયા ઓકે ન ખબર પડે તો મને કોલ કરી શકો છો જય હિન્દ જય ભારત